नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9ना तमाम विद्यार्थी मित्रों, हूँ दिनेश आर्य आजना वीडियो में स्वागत करूँ छूँ। आज आप धोरण 9 एक नवा पाठ की शुरुआत करे, पाठ 3 नूतन विश्व तरफ प्रेम। हवे मित्रों, आपणे जाणीए छीए के प्रथम विश्वयुद्ध थयुं अने प्रथम विश्वयुद्धमां समग्र विश्वना तमाम लोको आर्थिक रीते पायमाल थई गया, पड़ी पाग्या। अने ए युद्ध पछी नी जे सरकारो, जेना तत्कालिक सरकारो कहेवामां आवे छे, ए सरकारो लोकोने आ परिस्थितिमांथी बहार निकाळवामां निष्फळ थई। ઘણા બધા લોકોને, ઘણા બધા દેશોમાં લોકોને લોકશાહી ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો અને એના બદલે ઘણા બધા દેશોની અંદર સરમુખત્યારશાહીની સ્થાપના થઈ અને આમ વિશ્વ ધીમે ધીમે બીજા વિશ્વયુદ્ધ તરફ જવા લાગ્યું। મિત્રો, ઈસવીસન 1919 બરાબર છે, પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું અને 1919ની અંદર સમગ્ર વિશ્વમાં શાંતિ અને સલામતી સ્થાપવા માટે રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ। બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું ઈસવીસન 1939। 1919 થી 1939 સુધીનો 20 વર્ષનો સમયગાળો એ વિશ્વના ઇતિહાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે। આમ ઐતિહાસિક દ્રષ્ટિએ જો આપણે જોઈએ તો આ 20 વર્ષ એ એક ક્ષણ સમાન ગણાય છે, એક ક્ષણ, એક રીતે આપણે જોઈએ તો પ્રથમ વિશ્વયુદ્ધમાં દુનિયાના દેશોને એટલું બધું ભયંકર નુકસાન થયેલું, આર્થિક રીતે પાયમાલ થઈ ગયેલા અને બીજા અન્ય પ્રકારના પણ નુકસાન તો ખરા। હવે તેમ છતાં એવું તે શું બન્યું, એવી કઈ ઘટનાઓ અસ્તિત્વમાં આવી કે જેથી કરીને ફક્ત 20 વર્ષની અંદર વિશ્વના આ દેશો ફરીથી મહાયુદ્ધ કરવા માટે તૈયાર થયા, જે બીજા વિશ્વયુદ્ધ તરીકે ઓળખાય। આપણે ભણવાનું છે બીજું વિશ્વયુદ્ધ। બીજું વિશ્વયુદ્ધ એ પ્રથમ વિશ્વયુદ્ધ કરતાં પણ ખૂબ જ વિનાશક અને ભયાનક જીવલેણ સાબિત થયું હતું। આજની તારીખમાં પણ એમ કહેવાય છે કે હજુ પણ સમગ્ર વિશ્વ બીજા વિશ્વયુદ્ધની અસરોમાંથી બહાર નીકળી શક્યું નથી। મિત્રો, વિચાર કરો, બીજા વિશ્વયુદ્ધના 75 વર્ષ થયા હોવા છતાં પણ એની અસરો આજે પણ જોવા મળે છે। તેના પરથી આપણે અંદાજ મૂકી શકીએ કે આ 20 વર્ષની અંદર આ દુનિયાના દેશોમાં અથવા તો વિશ્વમાં એવી કઈ કઈ ઘટનાઓ બની કે ઘટનાઓના કારણે વિશ્વ એટલે કે દુનિયાના દેશો ફરીથી આ મહાભયાનક યુદ્ધ કરવા માટે તૈયાર થયા। હવે એમાં આપણે જે ઘટનાક્રમ ભણવાનો છે એમાં 4 ઘટનાઓ આપણને ઘટનાક્રમની અંદર સમજાવવામાં આવી છે। એમાં પહેલી જે ઘટના છે મિત્રો એ છે ઇટાલીમાં ફાસી વાળી। બીજું જર્મનીમાં નાઝીવાળી। ત્રીજું છે જાપાનમાં લશ્કરવાદ અને ચોથું છે વૈશ્વિક મહામંદી। તો એમ કહેવાય છે કે આ 4 ઘટનાઓ આ 20 વર્ષના સમયગાળા દરમિયાન ઊભી થઈ અને એના કારણે વિશ્વ બીજા વિશ્વયુદ્ધ તરફ દોરાયું અને બીજું વિશ્વયુદ્ધ થયું। આજે આપણે આ 2 ઘટનાઓને ભણીશું, ઇટાલીમાં ફાસીવાદ અને જર્મનીમાં નાઝીવાદ। સૌથી પહેલા આપણે વાત કરીએ છીએ ઇટાલીમાં ફાસીવાદ। હવે પ્રથમ વિશ્વયુદ્ધની અંદર ઇટાલી મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડાયેલું હતું અને સ્વાભાવિક આપણે બધા જાણીએ છીએ કે આ યુદ્ધની અંદર મિત્ર રાષ્ટ્રોને વિજય મળ્યો એટલે કે એમની જીત થઈ, બરાબર છે। આ યુદ્ધની અંદર ઇટાલીને 12 અરબ ડોલરનો ખર્ચ થયેલો
અને છલાંગ સૈનિકોએ પોતાની જાનહાની ભોગવવી પડી. એટલે અદ્ભુત, ખૂબ જ ભયંકર નુકસાન કહી શકાય. હવે બીજા વિશ્વ, પ્રથમ વિશ્વયુદ્ધ પછી આપણે બધા જાણીએ છીએ, બધા જાણીએ છીએ, તમે જો મને બરોબર અગાઉના પાઠમાં આપણે ભણી ગયા છીએ, વર્સેસની સંધિ પેરિસમાં, બરોબર, જે શાંતિ પરિષદ તરીકે ઓળખાય વર્સેસ નામના સ્થળે. હવે આ સંધિની અંદર ઇટાલી સાથે અન્યાય કરવામાં આવ્યો. કેવો અન્યાય? કે જે મિત્ર રાષ્ટ્રો હતા એ મિત્ર રાષ્ટ્રોએ પોતાના મનગમતા પ્રદેશો લઈ લીધા અને ઇટાલીને જે યુદ્ધ આપવામાં આવ્યું, ખાસ કરીને ઇટાલી જે છે ભૂમધ્ય સમુદ્ર જે છે એની નજીક આવેલું છે, એટલે ઇટાલીની ગણતરી એવી હતી કે મધ્ય સમુદ્રના આજુબાજુના વિસ્તારોને મળે તો આવનારા સમયગાળામાં એ દુનિયાના અન્ય દેશો ઉપર પોતાનું વર્ચસ્વ જમાવી શકે, આવી ગણતરી હતી. તો આ વર્સેલ્સની સંધિમાં ઇટાલીને સાથે જે અન્યાય થયો એને ઇટાલીના લોકોએ રાષ્ટ્રીય સ્વમાન ભંગ ગણાવ્યો અને એ માટે જવાબદાર કોને ગણી? ઇટાલીની સરકાર. કે ભાઈ આ માટે ઇટાલીની સરકાર જવાબદાર છે. લોકો સતત માનતા કે અપમાનનો બદલો લેવામાં જોઈએ, કોઈ પણ સંજોગોમાં આ અપમાનનો બદલો લેવાયો. એટલે એક તો ઇટાલી આર્થિક રીતે પાયમાલ તો થઈ ગયો હતો પુત્રો, જેની આપણે ઉપર ચર્ચા કરી, અને બીજું પાછું એનું અપમાન થયું, લોકો ખૂબ જ ક્રોધી જતા નથી. હવે આવી કપરી પરિસ્થિતિ એટલે કે કપરા સંજોગોમાં ઇટાલીનો એક વ્યક્તિ આગળ આવ્યો જેનું નામ હતું, ખાસ યાદ રાખવાનું છે આપણે, બેનિટો મુસોલિની. અને એને ફાસીવાદી ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી. ફાસિસ્ટ પક્ષ જે બધા ફાસીવાદીઓ ગણાય. હવે એનો જે મુખ્ય પ્રતિક હતો મિત્રો, નિશાની, પ્રતિક એટલે ચિહ્ન, લાકડાની ભારે અને કુહાડી, જે જર્મન સમ્રાટની સર્વોપરિતાનું પ્રતીક હતું. રોમ સામ્રાજ્ય, કદાચ તમે નામ સાંભળેલું હશે, ઇટાલીમાં એક સમયે બરોબર વિશ્વમાં જાણીતું નામ છે રોમ સામ્રાજ્ય, અને જે રોમન સમ્રાટો હતા એ રોમન સમ્રાટોનું મુખ્ય સર્વોપરિતાનું પ્રતીક લાકડાની ભારી અને કુહાડી હતું. અને જે ફાસીવાદ શબ્દ જે છે એ ઇટાલીમાં ફાસેજે ના શબ્દ ઉપરથી આવે છે, અને ફાસેજે શબ્દનો અર્થ થાય બધી જ વસ્તુઓ પર રાજ્યનો અધિકાર થાય છે. બધી જ વસ્તુ રાજ્યમાં જે કઈ છે બધી જ વસ્તુ ઉપર કોનો અધિકાર છે? રાજ્યનો અધિકાર છે. એટલું જ નહીં પણ મુસોલિની છે એ એક પક્ષ અને એક નેતામાં માનતો, એનો મુદ્રાલેખ હતો એક પક્ષ એક નેતા. એટલે ઇટાલીમાં મુસોલિની સિવાય બીજો કોઈ નેતા નહીં, અને મુસોલિનીના ફાસિસ્ટ પક્ષ સિવાય બીજો કોઈ પક્ષ નહીં. એણે પોતાના સ્વયંસેવકો જે હતા એમને લશ્કરની તાલીમ આપી અને તૈયાર કરી. એમનો જે ગણવેશ હતો એ કાળા રંગનો હતો, એટલે કાળા રંગનો પોશાક પહેર્યો. અને પછી એ સત્તા ઉપર આવ્યો. હવે સત્તા ઉપર આવ્યા પછી તરત જ એણે શું કર્યું? તુર્કી પાસેથી રોડ્સ અને ડોડીકાનીઝ ના ટાપુ પડાવી દીધા. આ બે પ્રદેશો એને લઈ લીધા. એટલું જ નહીં પણ 1924માં એણે આલ્બેનિયન એબેસિનિયા
અને ફ્યુમ બંદર એને જીતી લીધું, એટલે એને વિસ્તારવાદી નીતિ અપનાવી. આ બધું કર્યા પછી થોડો શક્તિશાળી બન્યો, એટલે એને શું કર્યું મિત્રો, રાષ્ટ્રસંઘમાંથી નીકળી ગયો, રાષ્ટ્રસંઘનો ત્યાગ કર્યો અને એના બદલે વિશ્વમાં એક અલગ જૂથની રચના કરી, રોમ બર્લિન ટોક્યો. રોમ બર્લિન ટોક્યો ધરી જૂથનું નિર્માણ કર્યું. રોમ ઇટાલીનું પાટનગર છે, બર્લિન જર્મનીનું પાટનગર છે, અને ટોક્યો છે જાપાનનું પાટનગર છે. તો આ ત્રણેય દેશો બીજા વિશ્વયુદ્ધ પછી સોરી પ્રથમ વિશ્વયુદ્ધ પછી એક થઈ ગયા, એક ધરી જૂથ અસ્તિત્વમાં આવ્યું. તો આ બધા કારણો ઇટાલીના બધા કારણો, આ પરિસ્થિતિ એ વિશ્વને બીજા વિશ્વ તરફ દોરી ગયું. હવે એના પછી આપણે વાત કરીએ જર્મનીમાં નાઝીવાદ. હવે આપણે બધા જાણીએ છીએ કે પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર જર્મનીને ગણવામાં આવ્યું, અને પેરિસમાં શાંતિ પરિષદમાં જે વર્સેલ્સની સંધિ થઈ, એ સંધિ એ જર્મનીના લોકો માટે ખૂબ જ અન્યાયી સાબિત થઈ. આપણે બધા જાણીએ છીએ 6 અબજ પાઉન્ડનો યુદ્ધદંડ વગેરે જે કંઈ હતું આપણે ભણ્યા છીએ, બરોબર છે, જે આગળ વર્સેલ્સની સંધિમાં આગળના પાઠમાં, જેના કારણે જર્મનીની પ્રજા ખૂબ જ ક્રોધિત હતી. એક તો જર્મની આર્થિક રીતે પડી ભાગ્યું હતું, બધું જે એના આવકના જેટલા સ્ત્રોત હતા એ બધા આ મિત્ર દેશોએ એકબીજા સ્વરૂપે પડાવી લીધેલા, એટલે જર્મનીની સ્થિતિ ખૂબ જ કપરી હતી, ખૂબ જ દયનીય હતી. હવે આવી પરિસ્થિતિમાં ઈસવીસન 1919માં વ્યક્તિ નામ યાદ રાખજો, એડોલ્ફ હિટલર, એ રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષમાં જોડાયો. આ પક્ષ એ નાઝી પક્ષ તરીકે ઓળખાય છે, અને એના બધા અનુયાયીઓ એ નાઝીવાદી ગણે છે. આ સમાજવાદી પક્ષ કે આ નાઝી પક્ષ જે છે એ રાષ્ટ્રવાદ અને સમાજવાદ આ બંનેનો સમન્વય ગણવામાં આવે છે, બંનેનો સમન્વય એમાં હતો. હવે ધીમે ધીમે હિટલર એમાં જોડાયા પછી ધીમે ધીમે પોતાનું પદ વધારતો ગયો, ત્યાંનો જર્મનીનો વડાપ્રધાન બન્યો. પરંતુ જર્મનીના જે રાષ્ટ્રપતિ હતા જેમનું નામ હતું હિન્ડેનબર્ગ, ઈસવીસન 1931માં એમનું અવસાન થયું, એટલે હિટલર પોતે જ રાષ્ટ્રપતિ બની ગયો અને જર્મનીનો સર્વે સર્વા કર્યો, અને જર્મનીની અંદર એણે સર્વોપચારશાહી વ્યવસ્થા સ્થાપી દીધી. કઈ વ્યવસ્થા? સર્વોપચારશાહી, ઓલ ઇન વન પોતે. ઓકે, હવે જર્મનીમાં હિટલર આવવાથી, બરોબર છે, જર્મનની પ્રજા માટે એ ખૂબ જ ઉપયોગી બન્યો એવું કહી શકાય, કારણ કે જર્મનીની પ્રજા હિટલરને પોતાનું તારણહાર ગણતી. તારણહારનો અર્થ થાય ફ્યુહરર, ફ્યુહરર શબ્દનો અર્થ થાય તારણ, પોતાનો તારણહાર ગણતી. હવે આ જે નાઝી પક્ષ હતો, આ નાઝી પક્ષના નાઝી પક્ષનો જે પોશાક હતો ગણવેશ, એ લાલ સોરી ભૂરા રંગનો હતો, પોશાક ભૂરા રંગ, ખભા ઉપર લાલ પટ્ટી લગાવતા, અને આ પટ્ટી ઉપર છે સ્વસ્તિક, એટલે કે સાથીઓ એનું પ્રતીક લગાવતા, આ એમનો ગણવેશ હતો.
બરાબર છે, એ દ્રષ્ટિ આગળ વધે. હવે હિટલર છે સત્તા ઉપર આવે એટલે તરત જ એનો સત્તાવાર અને યુદ્ધપ્રિય સ્વભાવ સ્પષ્ટપણે જોવા મળ્યો. એ ખૂબ જ મહત્વાકાંક્ષી હતો. હિટલર જર્મનીને મહાસત્તા બનાવવા માંગતો હતો. હિટલર જર્મનીને મહાસત્તા બનાવવા માંગતો હતો. એણે ઉગ્ર અને સંકુચિત રાષ્ટ્રવાદી નીતિ અપનાવી. ઉગ્ર અને સંકુચિત રાષ્ટ્રવાદી નીતિ અપનાવી એ માટે, બરોબર છે, અને આ ગુણ એને પ્રજામાં ઠાંસી ઠાંસીને ભરી દીધા. એટલું જ નહીં પણ જર્મન પ્રજાના શુદ્ધિકરણના નામે એણે જર્મની અંદર જે યહૂદી પ્રજા હતી, યહૂદીઓ, જીપ્સીઓ અને માનસિક રીતે જે અસ્થિર લોકો હોય એનો એ નાશ કરવા માંગતો. ક્યાંથી? જર્મનીમાંથી. જર્મનીમાંથી યહૂદીઓ, જીપ્સીઓ અને માનસિક રીતે અસ્થિર લોકોને નાશ કરવા માંગતો. મિત્રો, બીજા વિશ્વયુદ્ધના અંત સુધીમાં અનેક યુરોપિયન યહૂદીઓનો એને સંહાર કર્યો, જે હોલોકાસ્ટ તરીકે ઓળખાય છે ઇતિહાસમાં. શબ્દ નર સંહાર એવું કહેવામાં આવે છે કે એણે 60 લાખ જેટલા યહૂદીઓને મારી નાખ્યા. આવું ઇતિહાસ કહે છે મિત્રો, જે નરસંહાર ગણવામાં આવે છે. આમ હિટલરની વિસ્તારવાદી નીતિ, પડોશી દેશો સાથેના લશ્કરી પગલાં અને ચોક્કસ જૂથનો નાશ કરવાની નીતિ જે વિશ્વને બીજા વિશ્વયુદ્ધ તરફ દોરી ગયું. તો આ બંને મહત્વપૂર્ણ ઘટનાઓ છે. બાકીની જે ઘટનાઓ છે આપણે આવતા વિડીયોની અંદર ચર્ચા કરશું. આ બંને ઇટાલીમાં ફાસીવાદ અને જર્મનીમાં નાઝીવાદ આપણા માટે ખૂબ જ મહત્વના છે. એનું સારી રીતે અધ્યયન કરજો અને યાદ રાખવા માટેનો પ્રયાસ કરજો. અસ્તુ.